नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इन बॉक्स एकेडमी वते हूँ दर्शन रावल आप सर्वे हार्दिक स्वागत करूँ छूँ। आ लेक्चर में आपणे कोई कंटेंट नहीं भणवानो, परंतु आ लेक्चर में आपणे जीपीएससी बोर्ड की जो परीक्षा लेवाय छे अने एमां सीविल सर्विस ने एक्जाम जेने आपणे कहता होईए, जेने आपणे क्लास 1-2 की परीक्षा कहता होईए, तो एना माळखा विषय, एना कट ऑफ विषय अने एज रीते एमां क्या प्रकारना पुस्तक वाँचवा जोईए तेना विषे अभ्यास करवानो छे। ઘણા વિદ્યાર્થી મિત્રો જે જનરલ બેચમાં અમારે ત્યાં ભણતા હોય છે, જે ઓફલાઈન એજ્યુકેશનમાં જોડાયેલા છે, અને એ જ રીતે કેટલાક વિદ્યાર્થી એવા છે કે જે ઓફલાઈનમાં જોડાયેલા નથી પરંતુ ફોન દ્વારા સંપર્ક કરતા હોય છે, તો એમાંથી ઘણા ઘણા લોકોનું કહેવાનું એમ હોય છે કે સાહેબ જીપીએસસી પરીક્ષાની તૈયારી કઈ રીતે થતી હોય અથવા તો એનું માળખું કયા પ્રકારનું હોય છે। તો ગુજરાત ગવર્મેન્ટની જે આખી એક્ઝામની સિસ્ટમ છે એમાં ક્લાસ 3ની પરીક્ષા માટે કોઈ ખાસ ઠેકાણું રહ્યું નથી અને નિયમિતતા રહેલી નથી। પરિણામ સ્વરૂપે શું થાય છે કે જે ક્લાસ 3ની તૈયારી કરતો વિદ્યાર્થી હોય છે એ એટલું બધું વાંચી લે છે કે જેના પરિણામે એમને એવું કોન્ફિડન્સ આવતો હોય છે કે હવે 1-2ની તૈયારી કરીએ, અધરવાઇઝ સુપર ક્લાસ 3 કહેવાતી જે ડીવાયએસઓની ડેપ્યુટી મામલતદારની પરીક્ષા છે એમની તૈયારી કરીએ। તો આ લેક્ચર સ્પેશિયલી એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે ખાસ ફ્રેશર વિદ્યાર્થી હોય અથવા તો જેમને જીપીએસસી બોર્ડની પરીક્ષાનું માળખું ખ્યાલ નથી, તો એમના માટે સ્પેશિયલી આ લેક્ચર આપણે લઈ રહ્યા છીએ। તો આ લેક્ચરમાં હમણાં આપણે વાત કરી એ મુજબ કે તમને 3 પ્રકારની માહિતી હું આપવાનો છું। સૌથી પહેલાં જીપીએસસી પરીક્ષાના માળખાની આપણે ચર્ચા કરશું, ત્યાર પછી લેટેસ્ટ જે જીપીએસસી બોર્ડની પરીક્ષા કન્ડક્ટ થઈ એમાં કટ ઓફ કયા પ્રકારનું રહેલું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ, જેથી કરી વિદ્યાર્થીઓને તૈયારીમાં ખ્યાલ રહેતો હોય છે કે મારે કયા પ્રકારના માર્ક્સનો ગોલ સેટ કરવો જોઈએ, અને ત્યાર પછી અંતે આપણે વાત કરશું કે કયા પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ। શરૂઆત કરીએ, સૌથી પહેલાં આપણે એ માહિતી મેળવીએ કે જીપીએસસી બોર્ડ જે પરીક્ષા લેતું હોય છે એ 2 પ્રકારની પરીક્ષા છે। એક જેને આપણે સિવિલ સર્વિસની પરીક્ષા કહીએ, જેને સનદી સેવાની પરીક્ષા કહીએ, અને બીજી અન્ય પરીક્ષા તરીકે આપણે ઓળખતા હોઈએ। સિવિલ સર્વિસની એક્ઝામ સામાન્ય રીતે એ પ્રકારની પરીક્ષાઓ છે કે જેમાં ક્લાસ 1-2 અધિકારી બન્યા પછી કે સુપર ક્લાસ 3 અધિકારી બન્યા પછી ડાયરેક્ટલી લોકોની સાથે વધુ કામ લેવાનું થતું હોય। આમ તો કોઈ પણ પ્રકારની પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે એ ભરતી પ્રક્રિયામાંથી પસાર થયા પછી નોકરીમાં જશે તો લોકોની સાથે તો કામ લેવાનું છે, પરંતુ કેટલીક પોસ્ટ એવી છે કે જે ડાયરેક્ટલી લોકો સાથે કામ કરે છે, ડિપાર્ટમેન્ટલ વર્ક ઓછું રહેતું હોય। જેમ કે આપણે વાત કરીએ કે જીપીએસસી 1-2 બન્યા પછી ડેપ્યુટી કલેક્ટર બનશે, એ જ રીતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનશે, ત્યાર પછી મામલતદાર બનશે, TDO બનશે, નાયબ મામલતદાર, DYSO, પછી પોલીસ ઇન્સ્પેક્ટર। તો આ પ્રકારની પરીક્ષાઓ આપણે સામાન્ય રીતે સનદી સેવા, સિવિલ સર્વિસ તરીકે ઓળખતા હોઈએ। એ જ રીતે કેટલીક અન્ય પરીક્ષાઓ રહેલી છે અને જેને ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ કે ખાસ ડિપાર્ટમેન્ટને લગતી અથવા તો ખાસ બ્રાન્ચના વિદ્યાર્થીઓને લગતી પરીક્ષાઓ છે। આ એવી પરીક્ષાઓ છે કે જેમાં સામાન્ય રીતે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ ભાગ ન લઈ શકે। આ પરીક્ષાઓ એવી છે કે પર્ટિક્યુલર એન્જિનિયરિંગ કરેલું હોય, પછી માની લો કે પશુપાલનને લગતું ભણ્યા હોય તો પશુપાલન વિભાગની પરીક્ષાઓ છે, કૃષિને લગતો અભ્યાસ કર્યો હોય તો એને લગતી પરીક્ષા છે, ત્યાર પછી લેક્ચરર માટેની પરીક્ષાઓ આવશે। તો આ પ્રકારની જે પરીક્ષાઓ છે એ પણ જીપીએસસી બોર્ડ કન્ડક્ટ કરતું હોય, અને આ પરીક્ષાઓ એવી છે સિવિલ સર્વિસ માટેની કે જેમાં ગ્રેજ્યુએશન કોઈ પણ બ્રાન્ચની અંદર થયેલું છે, કોઈ પણ શાખાની અંદર થયેલું છે, BA, BCOM, BSc, એન્જિનિયરિંગ કોઈ પણ પ્રકારે ગ્રેજ્યુએશન થયેલું છે, અને એમાં કોઈ મિનિમમ માર્ક્સ નથી જોતા, બસ માત્ર પાસ આઉટ થયેલા હોય તો એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હોય। સામાન્ય રીતે 21 વર્ષની ઉંમર જોઈતી હોય છે, પરંતુ કોલેજના લાસ્ટ યરની અંદર વિદ્યાર્થીઓ હોય એ ફોર્મ ભરી શકતા હોય છે। તો આ પરીક્ષાઓ એવી રહેલી છે કે જેમાં કોઈ પણ શાખાની અંદર સ્નાતક થયેલો વિદ્યાર્થી હોય એ ફોર્મ ભરી શકશે, પરીક્ષાઓ આપી શકશે, જ્યારે આ પર્ટિક્યુલર શાખાના વિદ્યાર્થીઓ માટે રહેલી હોય છે। બીજી વસ્તુ એ છે કે જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો સ્પેશિયલ કોર્સ કરેલો હોય, સ્પેશિયલી ગ્રેજ્યુએટ થયેલા હોય, તો એવા વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની પરીક્ષાઓ પાસ કરવા કરતાં આ પ્રકારની જે પરીક્ષાઓ છે એ પાસ કરવામાં વધુ સરળતા રહેતી હોય છે। એના મુખ્ય 2 રીઝન છે, એક રીઝન તો એ છે કે એમાં કોમ્પિટિશન ઓછી હોય છે, બહુ લિમિટેડ વિદ્યાર્થીઓ જે પર્ટિક્યુલર ભણ્યા હોય એ જ માત્ર એમાં પાર્ટિસિપેટ થાય છે, અને બીજી બાબત એ છે કે આ પ્રકારની પરીક્ષાઓની અંદર એક પોર્શન જનરલ નોલેજનો હોય છે, જેને આપણે જનરલ સ્ટડી કહેતા હોઈએ, અને બીજો પોર્શન શું હોય છે તો કે જે પર્ટિક્યુલર ભણેલા છે કોલેજ દરમિયાન એમાં જ ક્વેશ્ચન્સ રહેતા હોય,
तो जारे आ प्रकारनी परीक्षाओ लेवाय त्यारे विद्यार्थीओने पोते जे भण्या होय ए कंटेंट सारी रीते आवडतो होय छे। जनरल स्टडीनो जे पोर्शन होय छे एमां एमने कंईक खामी रही गेली होय छे, परिणाम स्वरूपे आ प्रकारनी परीक्षाओनी तैयारी जे विद्यार्थीओ टार्गेट करता होय एने रिजल्ट झड़पथी मळे ए प्रकारनी शक्यताओ रहती होय। ज्यारे आ प्रकारनी परीक्षामां शुं थशे, तमाम प्रकारना ग्रेज्युएट थयेला विद्यार्थीओ छे, मतलब कि कॉम्पिटिशन टफ थई शके, जे केटलाक घणा टाइमथी विद्यार्थीओ परीक्षानी तैयारी करता होय छे तो एमनी साथे पण कॉम्पिटिशन छे। अने वन टू प्रकारनी परीक्षाओमां के सुपर क्लास थ्रीनी परीक्षाओमां एवुं पण बनतुं होय छे के जे ऑलरेडी सरकारी परीक्षा पास करीने गवर्मेंट जॉब करी रह्या होय एवा विद्यार्थीओ पण आ प्रकारनी परीक्षा आपे। दाखला तरीके जे DYSO बनी गया होय, जे डेप्युटी मामलतदार बनी गया होय, तो एमनी भी इच्छा होय के GPSC 1-2 नी परीक्षा दईए, तो आ प्रकारनी परीक्षामां ए एक माहोल जोवा मळतो होय छे। तो GPSC 2 प्रकारनी परीक्षाओ लेशे। त्यार पछी आपणे आगळ वात करीए કે આ સિવિલ સર્વિસ પરીક્ષા જે રહેલી છે એનું માળખું કયા પ્રકારનું હોય છે? તો સિવિલ સર્વિસ પરીક્ષામાં એક તો ક્લાસ 1-2ની પરીક્ષા છે અને એક સુપર ક્લાસ 3ની પરીક્ષા છે। સુપર ક્લાસ 3ની પરીક્ષા એટલે આપણે એમ કહી શકીએ DYSO માટેની, ડેપ્યુટી મામલતદાર માટેની એ પ્રકારની પરીક્ષા, અને ક્લાસ 1-2 માટેની પરીક્ષા કે જેમાં ડેપ્યુટી કલેક્ટર, DYSP, TDO એ જ રીતે મામલતદાર, પછી સેક્શન ઓફિસર આ પ્રકારના, અને એ જ રીતે પોલીસ ઇન્સ્પેક્ટર, જે ગુજરાત સરકાર હવે ડાયરેક્ટ PIની ભરતી કરી રહ્યું છે, તો GPSC બોર્ડ તરફથી PIની પણ પરીક્ષા લેવામાં આવે, તો એ ક્લાસ 1-2 છે। હવે અહીંયા આગળ આપણે વાત કરીએ કે એમાં 3 મુખ્ય તબક્કાઓ છે, એક પ્રિલિમ એક્ઝામ છે, એક મેઇન્સ છે, અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ છે। અને એ જ રીતે સુપર ક્લાસ 3માં મુખ્ય 2 તબક્કાઓ છે, એક પ્રિલિમ છે અને ત્યાર પછી મેઇન્સ છે। સુપર ક્લાસ 3ની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ આવતું નથી, તો ગુજરાત સરકારે ડિસાઇડ કર્યું છે કે જે ક્લાસ 1-2 પ્રકારની જોબ છે એમાં જ ઇન્ટરવ્યૂ આપવામાં આવે, ક્લાસ 3 સુપર ક્લાસ 3માં ઇન્ટરવ્યૂ સિસ્ટમ રહેલી નથી। તો પ્રિલિમ પરીક્ષા, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આપણે હવે જે આની પછી વાત કરીએ એ સ્પેશિયલી ક્લાસ 1-2ની જે પરીક્ષા છે એના માટે વાત કરીએ। તો ક્લાસ 1-2ની પરીક્ષા માટે જે પ્રિલિમ પરીક્ષા છે, જેને આપણે ક્વોલિફાઈંગ ટેસ્ટ કહેતા હોઈએ, એનો અર્થ એ થાય કે એમાં તમે ગમે એટલા માર્ક્સ લઈ આવશો, આગળ જતાં મેરિટ ફાઇનલ જે બને એમાં કોઈ પણ પ્રકારે કાઉન્ટ નહીં થાય। તો આ પહેલો દરવાજો છે, અને એ દરવાજો માનો કે ખુલ્લી ગયો તો તમે મેઇન્સ પરીક્ષા આપી શકશો। તો પ્રિલિમ પરીક્ષામાં 2 પેપર આવતા હોય છે, પેપર 1 અને પેપર 2, બંને પેપર 200-200 માર્ક્સના છે અને 3-3 કલાકનો ટાઈમ આપવામાં આવે છે। હવે આ પેપર 1 અને પેપર 2ની અંદર ટોટલ 8 વિષયોનો સમાવેશ થાય, જેને GPSCના મુખ્ય 8 વિષય તરીકે આપણે ઓળખીએ। તો પેપર 1માં આ 4 વિષયનો સમાવેશ થશે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ અને રિઝનિંગ અથવા મેથ્સ। UPSCની પરીક્ષાઓની અંદર જે જનરલ સ્ટડીમાં, મતલબ પ્રિલિમની અંદર જે 2 પેપર આવે એમાં એક એપ્ટિટ્યૂડનો જે પેપર આવે એ ક્વોલિફાઈંગ નેચર છે, મતલબ કે એમાં તમે ક્વોલિફાઈડ થઈ ગયા તો પ્રિલિમમાં પણ એનું મેરિટ ગણાતું નથી। જ્યારે GPSCની અંદર શું થાય છે કે રિઝનિંગ અથવા મેથ્સના જે માર્ક્સ છે એ કાઉન્ટ થાય છે, તો મોટાભાગે એવું બનતું હોય કે જે સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ હોય અને સારી પ્રેક્ટિસ કરેલી હોય તો એમને આ પેપરની અંદર વધુ લાભ રહેતો હોય, કોમર્સ અને આર્ટ્સના જે વિદ્યાર્થીઓ હોય એમણે પ્રમાણમાં એમાં થોડી વધુ મહેનતની જરૂર રહેતી હોય। તો પેપર 1માં 4 વિષય છે, અને એ જ રીતે પેપર 2માં આ 4 વિષય છે, જેમાં ઇકોનોમિક્સ છે, જિયોગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેક છે અને કરંટ અફેર્સ છે। તો 4 અને 4 ટોટલ 8 વિષયો અને 2 પેપર અને 400 માર્ક્સનું પેપર રહેતું હોય છે। હવે આ 400 માર્ક્સની જે પ્રિલિમની પરીક્ષા લેવાય એમાં તમને એમ શું લાગતું હશે કે કેટલા માર્ક્સ લાવીએ તો આપણું નામ મેઇન્સ માટેના લિસ્ટમાં આવી જાય? તો ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે આ 8-8 વિષયનું જે સિલેબસ છે એ ઓલરેડી GPSCએ પોતાની વેબસાઇટની અંદર મૂકી દીધું છે, મતલબ એની નોટિફિકેશનની અંદર ઓલરેડી સિલેબસ આપી દીધો છે, અને ડિટેલમાં તમામ પોઈન્ટ્સ લખેલા છે અને પોઈન્ટ્સની અંદર વળી પાછા સબ પોઈન્ટ્સ પણ લખેલા છે। તો ઘણા જે નવા ફ્રેશર વિદ્યાર્થીઓ હોય એ શું કરશે કે 8-8 વિષયની અંદર જેટલા પોઈન્ટ્સ લખ્યા એ તમામને ન્યાય આપવા માટે પ્રયાસ કરશે, પરંતુ એ તદ્દન ખોટી પ્રેક્ટિસ છે। કોઈ પણ વિદ્યાર્થી 8-8 વિષયના તમામ પોઈન્ટ્સને ન્યાય ન આપી શકે, એ વાસ્તવિકતા છે। અને અનુભવના આધારે આપણે વાતચીત કરી શકીએ કે આ 8 વિષયમાંથી જે વિદ્યાર્થીને એટલીસ્ટ 4-5 વિષય જો સારા થઈ ગયા હોય અને સ્કોર કરી શકતા હોય તો એટલીસ્ટ પ્રિલિમની અંદર એ નીકળી જતો હોય છે, પ્રિલિમની અંદર પાસ થઈ જતો હોય છે।
तो आठे आठ विषय से एने तमे तद्दन न्याय नहीं आपी शको। तो जे फ्रेशर विद्यार्थी से एमने मारे ए कहेवानुं के तमारी पसंदगीना जे विषयों से जेमां तमने विश्वास आवतो होय के आमां मार्क्स स्कोर करी शकीश एवा विषयों से तो एवा विषयोनी पसंदगी करो। पांचक विषय जो तमारा सारा थई गया हशे तो प्रीलिम तमारी आरामथी निकली जशे। एमां पांच विषय में तमे करंट अफेर्स ने तो इन्क्लूड करवाना छो, ए तो फाइनल वस्तु छे। मतलब करंट अफेर्स वगर तो जीपीएससी केम थई शकशे। तो बाकीना चार विषयनी पसंदगी करी लो। बाकीना जे विषयों छे मतलब तमे पांच विषयनी पसंदगी करी अने बाकी त्रण विषय रह्या, तो त्रण विषयनी अंदर साहेब संपूर्ण न करीए तो चाले? तो के ना, संपूर्ण नहीं करवानुं एवुं आपणे न राखी शकीए, परंतु ए विषयनी अंदर मिनिमम डेवलपमेंट प्रोग्राम आपणे करी शकीए। दाखला तरीके तमारुं भूगोळ विषय एवो छे के जे तमने कंटाळाजनक लागे अथवा तो तमने आवडतो नथी अथवा तमे वाँचो छो परंतु याद रहेतुं नथी, तो अगाउना प्रीलिमना पेपरनो एकवार तमे अभ्यास करी लो अने तमे जोई लो कि भूगोळमां क्या प्रकारना क्वेश्चन्स पूछाय छे, एवा क्या टॉपिक्स छे कि जेमां वारंवार क्वेश्चन्स रहे एवी शक्यताओ छे। तो एवा एवा मात्र टॉपिक्स करी लो, तमे आખું ભૂગોળ કરવાનું રહેવા દો। ઇકોનોમિક્સમાં જોઈ લો કે એવા કયા ટોપિક્સ છે કે જેમાંથી વારંવાર જીપીએસસી બોર્ડ પરીક્ષામાં સવાલો પૂછે છે, તો એવા ટોપિક્સ કરી લો। તો મિનિમમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરો। હવે આ પ્રિલિમના જે રિઝલ્ટની આપણે વાત કરીએ તો લાસ્ટ પરીક્ષાની અંદર જે કટ ઓફ માર્ક્સ રહેલું એની આપણે વાત કરીએ તો એક એક આ મુજબનું છે। તમે જોઈ લો 400 માર્ક્સનું પેપર છે, જનરલ મેલની અંદર 115.78 માર્ક્સની અંદર અટક્યું છે, જનરલ ફિમેલની અંદર 96.77 માર્ક્સ અટક્યું, પછી ઈડબલ્યુએસ મેલમાં 115.01 માર્ક્સ સાથે અને એમ કરી અને બધી કેટેગરીમાં કટ ઓફ આપણે લખ્યા છે। હાયેસ્ટ કેટલા માર્ક્સ છે તમે જોઈ લો, 115.78 માર્ક્સ છે, 400 માર્ક્સનો પેપર છે। ગમે એ પ્રકારનો પેપર લેવાય, જો અઘરો પેપર લેવાશે તો કટ ઓફ ઓબ્વિયસ છે ડાઉન જવાનું છે। જો અઘરો પેપર લેવાશે, ક્વેશ્ચન્સ કંઈક ટફ કાઢી નાખ્યા, જીપીએસસી બોર્ડ એકદમ ઠાની લીધું હતું કે માત્ર પેપર કાઢવાવાળાને જ ક્વેશ્ચનના જવાબ આવડે, તો મેરિટ શું થવાનું છે? મેરિટ વધવાનું થોડું છે, મેરિટ તો ઘટવાનું છે, અને પેપર કદાચ સહેલો નીકળી ગયો તો મેરિટ ઉપર જવાનું છે। 140 માર્ક્સનું ટાર્ગેટ તમે રાખો ને, અને કોઈ પણ પ્રકારની કેટેગરીમાં આવતા હો ને તો 140 તો મોર દેન ઇનફ થઈ ગયા ભાઈ, હે ને? તો 140 માર્ક્સનો તમારો જો ટાર્ગેટ હોય તો તમે હર હંમેશ પ્રિલિમ પરીક્ષા આરામથી ક્રેક કરી શકો એવી પૂરી શક્યતાઓ છે। તો આપણે પ્રિલિમના કટ ઓફની વાત કરી, ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે પ્રિલિમમાં તમે માનો કે પાસ થઈ ગયા તો હવે તમે જશો મેન્સ માટે, અને મેન્સ જ મેન્સ છે, મતલબ એના જે માર્ક્સ છે એ તમારા આગળ જતા મેરિટમાં કાઉન્ટ થવાના છે અને ગેમ ચેન્જર છે। હવે જો શું થશે હું તમને સમજાવું, આપણે અહીંયા આગળ વિદ્યાર્થીઓની એક એવી ટેવ હોય છે કે પહેલાં પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરીએ અને પ્રિલિમ પરીક્ષા જો થઈ ગઈ તો મેન્સ માટે તૈયારી કરશું, આ પ્રકારનું એક વલણ હોય છે। અને ખરેખર ક્લાસ 1-2 પ્રકારની પરીક્ષાઓ માટે એટીટ્યૂડ એવો હોય કે પહેલાં મેન્સની તૈયારી થાય અને ત્યાર પછી પ્રિલિમની પરીક્ષાની તૈયારી છેલ્લે 3 કે 4 મહિનાની રાહ હોય ત્યારે થાય, મતલબ મેન્સથી શરૂ થવું જોઈએ અને પ્રિલિમને થોડા મહિનાઓની રાહ હોય ત્યારથી એની ઉપર ફોકસ થવું જોઈએ। આગળ આપણે જોઈશું કે મેન્સ અને પ્રિલિમ માટે સિલેબસ તો લગભગ એક સરખો છે, માત્ર જે પ્રશ્નો પૂછાવવાની જે સ્ટાઇલ છે, જે ઢબ છે એ અલગ અલગ છે। પ્રિલિમ પરીક્ષા જે રહેલી છે તો એમાં મતલબ તમે જે આન્સર ટીક કરવાનો છો એના આધારે ડિસાઇડ થશે, અહીંયા તમારે લખવાનું છે, વર્ણન કરવાનું છે। તો મેન્સ એક્ઝામ ઘણી વખત નસીબ ઉપર પણ આધાર રાખતી હોય છે, કઈ રીતે નસીબ ઉપર આધાર રાખશે કે તમારું પેપર કોણ ચેક કરી રહ્યું છે એની ઉપર આધાર રાખે છે। તમે જે નિબંધ લખ્યો, તમે જે ક્વેશ્ચનનો જવાબ લખ્યો, એ વાંચવાવાળો જે વર્ગ છે, જે મૂલ્યાંકન કરવાવાળો જે વર્ગ છે, એને કેટલો સારો લાગ્યો, તો પ્રિલિમ પરીક્ષામાં તો માત્ર ટીક કરવાનું છે, સાચો તો સાચો છે, ખોટો તો ખોટો છે, મતલબ અધ વચ્ચે તો રહેવાનું નથી। જ્યારે એ મૂલ્યાંકન થશે, 10માંથી માર્ક્સ મળશે, 15માંથી માર્ક્સ મળશે, તો એમાં ઘણી વખત ડિપેન્ડ પણ કરતું હોય છે। એવું પણ જોવા મળતું હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં રિઝલ્ટ સારું નીકળે છે, ગુજરાતી મીડિયમની અંદર તમે જવાબ લખો છો તો એમાં એવું રહેતું હોય છે કે માર્ક્સ ઓછા પણ મળે છે। તો મેન્સ એક્ઝામ તો ખરેખર મેન્સ છે અને નસીબનું પણ એમાં કામ રહેતું હોય છે। મેન્સ એક્ઝામ માટે જે માળખું છે આ પ્રકારનું છે કે ગુજરાતી, અંગ્રેજી નિબંધ છે અને જનરલ સ્ટડીના ત્રણ પેપર છે, 6-6 પેપર 150 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે, એટલે ટોટલ તમારી જે મેન્સ એક્ઝામ થઈ એ કેટલા માર્ક્સની થઈ ગઈ, તો કે 900 માર્ક્સની એક્ઝામ થઈ ગઈ।
तो 900 मार्क्स एनी मुख्य परीक्षा अने त्यार पछी आगळ जता आवशे इंटरव्यू। इंटरव्यू 100 मार्क्सनुं एटले टोटल तमारुं कम्बाइंड थशे 1000 मार्क्स अने 1000 मार्क्समांथी मेरिट बनशे। तो आ मुख्य परीक्षा माटेनुं माळखुं छे। हवे आपणे वात करीए કે અત્યારે હાલમાં જે મુખ્ય પરીક્ષા એક ચાલી રહી છે એમાં ગુજરાતીનો જે પેપર લેવામાં આવ્યો એના સ્ક્રીનશોટ આપણે અહીં આગળ મૂકેલા છે। હવે જો ગુજરાતી માટે શું પૂછવામાં આવે છે તો કે ગુજરાતી માટે 150 માર્ક્સમાંથી વ્યાકરણ પણ હોય છે અને જે વર્ણન કરવાનું છે પ્રકારના ક્વેશ્ચન પણ છે, જેમ કે નિબંધ છે, ત્યાર પછી ચર્ચા પત્ર તૈયાર કરવાનું છે, પછી અહેવાલ લખવાનો છે, સારાંશ લખવાનો છે, ફકરા ઉપરથી જવાબ લખવાના છે, ગુજરાતી ફકરામાંથી ઇંગ્લિશ કરી દેવાનું છે। તો આ પ્રકારે અહીંયા આગળ આપવામાં આવેલું છે, સોરી ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું છે। તો આ પ્રકારના ક્વેશ્ચન્સ અહીંયા આગળ આપવામાં આવેલા હોય છે। છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ક્વેશ્ચન પણ શરૂ થયા છે કે તમને કોઈ એક ઇમેજ આપવામાં આવે અને એ ઇમેજમાં તમે શું ઓબ્ઝર્વેશન કરો છો એ તમારે લખવાનું છે। તો લેટેસ્ટ જે જીપીએસસીના પેપરમાં પૂછવામાં આવ્યું એમાં એક મહિલા છે જે સાયકલ ઉપર જાય છે, જેના માથા ઉપર કંઈક રાખેલું છે, પાછળ બળતણ રાખેલું છે અને 3 છોકરા એમની સાથે છે। તો આમાં તમે શું ઓબ્ઝર્વેશન કરો છો એ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે। ત્યાર પછી અહીંયા આગળ આપણે નિબંધની વાત કરીએ તો નિબંધમાં ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય પૂછવામાં આવ્યું, ગુજરાતી વિષય છે। તો અહીંયા આગળ એવી અપેક્ષા તો નહીં જ રાખતા કે ઉનાળાની બપોર પૂછી નાખ્યું ને ચોમાસાનો વરસાદ પૂછો ને લૂંચો વરસાદ પૂછો ને એ પ્રકારના નથી પૂછતા। આમાં નિબંધ એ પ્રકારના હોય કે જે કરંટ સાથે રિલેટ કરતા હોય। તો જો ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય પૂછવું, પછી યુદ્ધને લગતો એક સવાલ પૂછવામાં આવ્યો કે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળેલું છે તો એને લઈને સવાલ છે, નારીવાદ ઉપર સવાલ છે, લાભાલાભ છે। ત્યાર પછી જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો એ ન્યાયતંત્રની અસરકારક કામગીરી માટે શું થઈ શકે એના માટે છે। ત્યાર પછી પાણી પ્રદૂષણની સમસ્યા ઉપર છે। આ પ્રકારના નિબંધ મતલબ પરંપરાગત નિબંધો નથી, કરંટ સાથે રિલેટેડ હોય, ચર્ચામાં આવ્યા હોય એ પ્રકારના નિબંધો છે અને એના જવાબ તમે ક્યારે આપી શકશો, જ્યારે તમારું ખૂબ સારું પહેલાં તો રીડિંગ હોય। જીપીએસસી કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી, પહેલી વસ્તુ કે તમે 2 કે 3 કલાક વાંચી લીધું આખા દિવસમાં પછી જોબ કરી અથવા તો કંઈક બીજું કર્યું અને તમે જીપીએસસીની પરીક્ષા પાસ થઈ જાઓ, પહેલાં તો પાર્ટ ટાઈમ આ કામ નથી। મેક્સિમમ જેમ રીડિંગ તમારું હશે એમ તમને સફળતા મળવાની શક્યતા વધશે। સારા ન્યૂઝ પેપર વાંચ્યા હશે, ન્યૂઝ પેપરના આર્ટિકલ્સ વાંચ્યા હશે તો એના આધારે તમને આ પ્રકારના જવાબ આપી શકાશે। ત્યાર પછી પત્રલેખન પૂછવામાં આવ્યા અને તમે જુઓ અહીંયા ગુજરાતીના પેપરની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન છે કે ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે તો રમતગમત મંત્રી છે એને લગતી માહિતી આપે છે। તો ઓલિમ્પિક વિશે તમને ખ્યાલ તો જ માત્ર કલ્પના શક્તિ ઉપર આધારિત તો તમે લખશો નહીં। તો એવા અનેક ક્વેશ્ચન્સ આ પેપરની અંદર આપવામાં આવ્યા। તો જે વિદ્યાર્થીઓ ખરેખર સિરિયસલી જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય એમણે આ જે ઓલ્ડ પેપર્સ છે એનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ અને આ જ પ્રકારના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી જોઈએ। ત્યાર પછી આપણે વાત કરીએ ઇંગ્લિશ માટે, તો અહીંયા ઇંગ્લિશ માટેના પણ સ્ક્રીનશોટ મૂકવામાં આવેલા છે અને ઇંગ્લિશમાં પણ જે નિબંધો પૂછવામાં આવેલા છે એ કરંટ સાથે રિલેટેડ થઈ રહ્યા છે, બરાબર। અને એ જ રીતે કયા પ્રકારના પત્ર પૂછ્યા, પછી કયા પ્રકારના અહેવાલ પૂછ્યા, બરાબર, કે 21 જૂનના દિવસે જે મતલબ એક આયોજન થયેલું હોય એક થીમ સાથે કે તમારું જે શરીર છે એક પ્રકારે મંદિર છે અને આપણે એનું નિર્માણ કરતા હોઈએ તો આવી થીમ સાથે કોઈ આયોજન થયું તો એના ઉપર રિપોર્ટ લખવાનો છે, BRTSનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો એના માટે થઈ અને એની કામગીરી ઉપર લખવાની બાબત છે, ત્યાર પછી કોઈ એક ડેમ છે એનું નિર્માણ કાર્ય છે એને લગતી બાબતો તૈયાર કરવાની છે, મતલબ કે એવી બાબતો ઉપર લેખન પૂછવામાં આવેલું છે તો એનો અભ્યાસ તમારે કરી લેવો જોઈએ। ત્યાર પછી નિબંધ માટે તમને શું કરશે કે અલગ અલગ 3 સેક્શન રહેલા છે, નિબંધની અંદર 3 સેક્શન છે, 3 સેક્શનની અંદર 3 તમને વિષય આપવામાં આવેલા છે અને એમાંથી કોઈ એક એક વિષય આપણે પસંદ કરવાનો છે, મતલબ કે તમારે 3 નિબંધ તૈયાર કરવાના રહેશે। તો આ જે નિબંધ પૂછવામાં આવે છે તો એમાં આપણે જોઈ શકીએ કે આધુનિકીકરણ અને પશ્ચિમીકરણ એના ઉપર નિબંધ પૂછો, ત્યાર પછી ભારતમાં પાણીની અછત, તો પાણીની જે સમસ્યા છે એમાંથી આપણે જોઈ શકીએ કે આની અગાઉ પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, ત્યાર પછી શું કોઈ પણ વિસ્તારના પછાતપણાના કારણો ઝડપથી બદલાઈ છે કે કેમ, તો ન્યૂઝપેપરના આર્ટિકલ જો ખૂબ સારી રીતે વાંચ્યા હોય તો ચોક્કસથી આ પ્રકારના વિષયો ઉપર લખી શકાય, પણ 3 કોઈ પણ એક જ પસંદ કરવાનો છે।
ત્યાર પછી અહીંયા આગળ જે નિબંધના વિષયો આપવામાં આવ્યા એમાં એક શિક્ષણ વિષય છે. તો શિક્ષણ છેલ્લા કેટલાક સમયથી નિબંધના વિષય તરીકે જોવા મળે છે. કોરોના સમયની અંદર જ્યારે ઓનલાઈન એજ્યુકેશન ઉપર ફોકસ થયેલું હતું તો એને લગતો પણ નિબંધ પૂછવામાં આવેલો હતો. ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે બાળ ઉછેર છે એના ઉપર એક નિબંધ પૂછવામાં આવ્યો. તો બાળકોની જે પરવરિશ છે, ઉછેર છે, એને લઈને પણ નિબંધના વિષયમાં આપણને જોવા મળે છે. તો તમે જો આ પ્રકારના પેપરનો અભ્યાસ કર્યો હશે તો તમને એક અંદાજ જ આવશે કે મારે કેવા ટોપિક ઉપર ફોકસ કરવું જોઈએ. અને એકદમ જે પરંપરાગત રહેલા છે હવે એ પ્રકારના નિબંધો કરવાની જરૂરિયાત દેખાતી નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મેન્સ માટે જે સામાન્ય અભ્યાસ એકનું પેપર છે એમાં ત્રણ વિષય આવશે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. અને મેન્સની અંદર જે જનરલ સ્ટડીના પેપર છે 150 માર્ક્સના પેપર હોય છે તો એમાં 15 પ્રશ્ન રહેશે અને 10 માર્ક્સનો એક પ્રશ્ન રહેશે, એમ કરીને 150 માર્ક્સ થઈ જશે. તો ત્રણે ત્રણ પેપરની અંદર આ પ્રકારનું માળખું રહેશે. તો પહેલા પેપરમાં ત્રણ વિષય છે, ત્યાર પછી બીજા પેપરની અંદર આ વિષય છે, ભારતનું બંધારણ છે, લોક પ્રશાસન અને શાસન છે જેને આપણે જાહેર વહીવટ કહી શકીએ, અને નીતિશાસ્ત્ર છે જેને આપણે એથિક્સ કહેતા હોઈએ. ત્યાર પછી ત્રીજા પેપરની અંદર ત્રણ વિષય છે, સાયન્સ એન્ડ ટેક્સ છે, પછી ઇકોનોમિક્સ છે અને કરંટ અફેર્સ છે. તો આ પ્રકારે મુખ્ય પરીક્ષાનું માળખું રહેતું હોય. ત્યાર પછી આપણે ઇન્ટરવ્યૂ માટેની વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ મેન્સની અંદર આગળ વધે છે, મેરિટમાં લિસ્ટમાં આવે છે, અને મેન્સ માટે જ્યારે ડિક્લેર થતું હોય છે કે કેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થાય છે તો એમાં કોઈ મેરિટ ડિક્લેર કરતા નથી. પ્રિલિમમાં મેરિટ ડિક્લેર કરે છે, મેન્સ માટે કરતા નથી. એના માટે માત્ર શું થાય છે કે જે તે વિદ્યાર્થીઓના રોલ નંબર જ ડિક્લેર કરવામાં આવે છે કે આટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ છે, અને એટલા માટે અહીંયા કટ ઓફ આપણે લખ્યું નથી. ઇન્ટરવ્યૂની અંદર વિદ્યાર્થીઓ હંમેશા પૂછતા હોય છે કે સાહેબ ઇન્ટરવ્યૂમાં કયા પ્રકારે અમારે ધ્યાન રાખવું જોઈએ. તો ગાંધીનગર વર્લ્ડ ઇન બોક્સ છે ત્યાં આગળ આપણે જ્યારે જ્યારે કોઈ પરીક્ષા હોય, એ પોલીસ ઇન્સ્પેક્ટરની હોય, 1-2ની એક્ઝામ હોય, ત્યારે મોક ઇન્ટરવ્યૂઝ રાખતા હોઈએ. અને મોક ઇન્ટરવ્યૂમાં ખૂબ સારો એક્સપિરિયન્સ આપણને થાય છે. જે વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે એ વિદ્યાર્થીઓ આપણે જે ઇન્ટરવ્યૂમાં આવેલા હોય છે તો એમને જ્યારે પૂછીએ કે તમે ઇન્ટરવ્યૂમાં ગયા તો કેવો તમારો અનુભવ રહ્યો, તો એમનું કહેવાનું એમ હોય છે કે જે મોક ઇન્ટરવ્યૂ લીધા એમની નજીકના ક્વેશ્ચન્સ હતા. તો ઇન્ટરવ્યૂ માટે કોઈ પરફેક્ટ કોઈ ક્વેશ્ચન્સ હોતા નથી, મતલબ કે તમે એવું પ્રેડિક્ટ ન કરી શકો કે મને આ જ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે, એ પ્રકારે પ્રેડિક્શન થતું નથી. પણ હા, આપણે એ ચોક્કસ કહી શકીએ કે ઇન્ટરવ્યૂની અંદર જે ક્વેશ્ચન્સ રહેતા હોય એ કયા પોઈન્ટ ઉપર રહેતા હોય, કેવા પ્રકારના એ લોકો પૂછી શકે એવું આપણે ચોક્કસથી કહી શકીએ, પણ સચોટ રીતે આપણે કહી શકતા નથી. એ હંમેશા ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિના હાથમાં છે કે સામેવાળાને કયા પ્રકારે પૂછવું છે. બીજી વસ્તુ કે ઇન્ટરવ્યુઅર પોતે જ્યારે ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠે તો એની પાસે ફિક્સ કરેલા ક્વેશ્ચન્સ નથી. ઇન્ટરવ્યૂ દેનાર વ્યક્તિ જે મુજબ જવાબ આપે એના આધારે બીજો ક્વેશ્ચન કાઢે, એના આધારે ત્રીજો ક્વેશ્ચન કાઢશે, મતલબ એ લાંબી ચેઇન લગાડશે. અને ઘણી વખત વિદ્યાર્થી એટલો ફોર્મમાં હોય કે એને એવું લાગે કે સામેવાળાને કશું ખબર જ નથી, એટલે ખોટે ખોટા જવાબ દીધા કરતો હોય છે. તો જે વિદ્યાર્થીઓ મતલબ તૈયારીમાં હોય એમને આપણે કહેવાનું કે જ્યારે તમને ઇન્ટરવ્યૂમાં જાઓ અને કોઈ ક્વેશ્ચનનો જવાબ તમને નથી આવડતો તો તમારે સિમ્પલી કહી દેવાનું કે સોરી સાહેબ આમાં મને ખ્યાલ નથી, અને ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ તમને આગળ એક ક્વેશ્ચન નહીં પૂછે. તમને જ્યારે એવું પણ લાગે કે ઇન્ટરવ્યુઅર હવે એ ફિલ્ડ તરફ જઈ રહ્યા છે કે જે આપણા માટે અઘરું ફિલ્ડ છે તો ત્યાં આગળ પણ એને અટકાવી દેવાના કે સોરી સાહેબ મને આ ફિલ્ડ વિશે પણ માહિતી નથી. તો બની શકે કે આગળના ક્વેશ્ચન્સ તમને સારા મળે, અધરવાઇઝ તમે એ કુંડાળાની અંદર આવી જશો કે તમારો ઇન્ટરવ્યૂ એકદમ બોગસ થઈ જશે. ઇન્ટરવ્યૂ કેટલી મિનિટ ચાલતું હોય એ ફિક્સ નથી હોતું, એ ડિપેન્ડ કરે તમે કેવા જવાબ આપો છો. સારા જવાબ આપશો તો થોડું લંબાવી શકશે. મુખ્યત્વે ત્રણ બાબત ઉપર ઇન્ટરવ્યૂ ચાલતું હોય. એક હોય છે તમે શું ભણ્યા છો, તમને એ ઉપર ક્વેશ્ચન પૂછી શકે, તમે શું સ્ટડી કર્યું છે, એન્જિનિયરિંગ કર્યું તો એને રિલેટેડ ક્વેશ્ચન છે, બીએ કર્યું કયા વિષય સાથે, ગુજરાતી, ગુજરાતીમાંથી ક્વેશ્ચન આવશે, અચ્છા MBBS કર્યું તો એમાંથી ક્વેશ્ચન આવશે, તમે શું ભણ્યા છો એમાંથી ક્વેશ્ચન્સ રહેતા હોય. તમે ઇન્ટરવ્યૂ દેવા જ્યારે જાઓ છો ત્યારે તમે કોઈ જોબ ઉપર છો કે કેમ, અને એમાં જો તમે ખાસ કરીને ગવર્મેન્ટ જોબમાં જ જો હશો, માનો કે PIનું ઇન્ટરવ્યૂ દેવા તમે જાઓ છો અને હાલમાં તમે કોન્સ્ટેબલની જોબ ઉપર છો, તો કોન્સ્ટેબલ અને પોલીસ વિભાગમાંથી અનેક ક્વેશ્ચન્સ તમને પડવાના છે, ફાઇનલ છે. તો માનો કે TDO તરીકે કામ કરી રહ્યા હો તો TDOમાંથી અનેક ક્વેશ્ચન, પંચાયત વિભાગમાંથી કેટલાય પ્રશ્નો તમને પૂછવામાં આવશે
કે એ વિભાગમાં કઈ રીતે આખી પ્રોસીજર છે, કેવા પ્રશ્નો તમે ફેસ કરો છો, તમે તમારા સિસ્ટમમાં રહેલી ખામીને સુધારવા કેવા પગલાંઓ લીધા અને તમને શું ખામી દેખાય છે તમે જે જગ્યાએ કામ કરો છો, મતલબ આ પ્રકારના અનેક ક્વેશ્ચન્સ આવવાના છે ફાઇનલ છે. અને એક ત્રીજો પાર્ટ રહેલો છે કે તમે જે પદ ઉપર પહોંચવા માગો છો તો એને રિલેટેડ તમને ક્વેશ્ચન્સ પૂછી શકે, કે તમે ત્યાં શા માટે આવવા ઈચ્છો છો, તમે ત્યાં મતલબ શું રિફોર્મ્સ લાવી શકશો, તમે જે ભણ્યા એનો ઉપયોગ તમે ત્યાં કઈ રીતે કરી શકશો, મતલબ એ પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે. અને બાકી તો પરંપરાગત છે જ કે તમારા શોખ કયા રહેલા છે ને વગેરે વગેરે, તમારા વિષય જણાવો, તમે જે વતનમાંથી આવો છો એના વિષયની 5 સારી બાબત ને 5 નબળી બાબત જણાવવાનું વગેરે, તો એવા પ્રકારના ક્વેશ્ચન્સ સામાન્ય રીતે રહેતા હોય. તો ઇન્ટરવ્યૂ માટે ગભરાવાની બિલકુલ જરૂર નથી હોતી, પણ હા, આ 3 બાબત ઉપર જો તમે ફોકસ કરો અને સારા જવાબ તૈયાર કરી રાખો તો તમને હેલ્પ થશે. ત્યાર પછી છેલ્લે જે લેટેસ્ટ જીપીએસસીની આખી પ્રક્રિયા પૂર્ણ થઈ એના માટેનું કટ ઓફ આપણે આગળ મૂકેલું છે. આપણે હમણાં ચર્ચા શું કરી ગયા કે મુખ્ય પરીક્ષા 900 માર્ક્સની અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનું, એમ કરીને ટોટલ કેટલા થઈ ગયા? 1000 માર્ક્સ થઈ ગયા. 1000માંથી તમારું મેરિટ બનશે. અને લેટેસ્ટ પરીક્ષાની અંદર જનરલ મેલ માટે થઈને જે અટક્યું એ 465.25 માર્ક્સ અટક્યું, મતલબ કે જે વિદ્યાર્થીને 465.25 માર્ક્સ એનું સિલેક્શન થઈ ગયું. 1000 માર્ક્સમાંથી ક્યાં અટક્યું તમે જુઓ, 465.25 માર્ક્સ, મતલબ કે 50% પણ લાવવાની જરૂર હોતી નથી. તો એકદમ જે ફ્રેશર વર્ગ હશે ને, જે અત્યારે કોલેજના વર્ષમાં ભણતો હશે અથવા તો પહેલી વાર ટ્રાય આપશે, તો એને કદાચ મનમાં એવું લાગતું હશે કે બસ 465 જ માર્ક્સ છે, આપણે તો લડી લઈશું, મતલબ થઈ શકે, પણ આ 465 માર્ક્સ લાવવા એ પણ ઘણી વખત કેવડાવી દેતું હોય છે. તો 465.25 માર્ક્સ છે જનરલ મેલમાં અટક્યું. અને એ જ રીતે તમામ કેટેગરી માટે આપણે લખ્યું, ફિમેલ માટે 458 માર્ક્સ છે, પછી EWS મેલ માટે 463.75 માર્ક્સ છે. તો આ પ્રકારે તમામ કેટેગરી માટે કટ ઓફ માર્ક્સ રહેલા છે. કટ ઓફ માર્ક્સ જાણી લેવાથી તમને એક ટાર્ગેટ મળતો હોય છે કે મારે દરેક પેપરની અંદર એવી મહેનત કરવી જોઈએ કે મારે એટલીસ્ટ દરેક પેપરમાં આટલા 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 માર્ક્સ આવે. આજે દરેક વિદ્યાર્થી છે એને કંઈ તમામ વિષયની અંદર તો માસ્ટરી છે નહીં, અને જીપીએસસી કોઈ વિષયના માસ્ટર નથી માગતા, પણ એ જેક ઓફ ઓલ માગે છે, મતલબ એક જનરલ ડૉક્ટર જેવું છે કે એની પાસે પેટનો દુખાવો આવે, માથાનો દુખાવો આવે, તમામ પ્રકારના દુઃખ દર્દ આવે. તો તમને તમામ વિષયનું એવું મિનિમમ નોલેજ હોવું જોઈએ કે તમારું મેરિટ બને, કોઈ વિષયમાં માસ્ટર થવાનો પ્રયાસ ન કરવો, બરાબર? ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે શું વાંચવું જોઈએ. એમાં હું વિદ્યાર્થીઓને રિકમેન્ડ ચોક્કસ કરીશ કે તમે જો જીપીએસસી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હો તો કરંટ અફેર્સ તમારું ખૂબ સારું મજબૂત હોવું જોઈએ. કરંટ અફેર્સથી તમને પ્રિલિમમાં ચોક્કસ ફાયદો થાય. પ્રિલિમની અંદર સાયન્સ એન્ડ ટેક જે પૂછાય, ઇકોનોમિક્સ જે પૂછાય, એ કરંટ ઉપર આધારિત ઘણા ક્વેશ્ચન્સ રહ્યા છે. અને કરંટ અફેર્સ પોતાની રીતે એક વિષય તો ખરો જ પ્રિલિમમાં. નંબર 2, મેન્સની અંદર જે પૂછવામાં આવે છે એ તમે જોઈ લ્યો, નિબંધની અંદર તમે જોઈ લ્યો, ગુજરાતીના પેપરમાં કે ઇંગ્લિશના પેપરમાં તમે જોઈ લ્યો, જે નિબંધ પૂછાય છે, જે ચર્ચા પત્ર પૂછાય છે, જે પત્ર પૂછાય છે એ કરંટ સાથે રિલેટ કરતા હોય છે. અને ત્યાર પછી ઇન્ટરવ્યૂની અંદર કરંટ અફેર્સ ઉપર આધારિત તમને 100% ક્વેશ્ચન પૂછવામાં આવે તો કરંટ અફેર્સ એક મજાનો વિષય છે. અને કરંટ અફેર્સ માટે શું વાંચવું જોઈએ તો, અને બીજો ક્વેશ્ચન એ હોય છે કે કરંટ અફેર્સ ડે ટુ ડે કરવું જોઈએ કે પરીક્ષા જ્યારે ડિક્લેર થાય ત્યારે એક સાથે 6-8 મહિનાનું કરી નાખીએ થઈ જાય? તો પરીક્ષા ટાળે તમે 6-8 મહિનાનું એક સાથે કરશો ને તો પહેલાં તો થવાનું છે નહીં, બરાબર? એ માત્ર માનસિક વહેમ છે તમારો, એમ એક સાથે 6-8 મહિનાનું થવાનું નથી. જીપીએસસીની પરીક્ષા માટે કરંટ અફેર્સ તમારે મિનિમમ 1 વર્ષનું કરવું જોઈએ, મિનિમમ આ કહું છું. બાકી જીપીએસસીની પરીક્ષાઓની અંદર એવા ક્વેશ્ચન્સ પણ જોવા મળેલા છે કે છેલ્લા 1.5 વર્ષમાંથી નીકળ્યા હોય. તો મિનિમમ તમારે 1 વર્ષનો ટાર્ગેટ રાખવાનો છે કે કરંટ અફેર્સ તમારું કમ્પ્લીટ હોય. તો જે સમયે તમારી પરીક્ષા હોય, માની લો કે જુલાઈ 2023ની અંદર તમારે કોઈ પરીક્ષા છે, પ્રિલિમની પરીક્ષા છે, તો તમારે જુલાઈ 2022થી કરંટ અફેર્સ તમારી પાસે એકદમ ટકાટક હોવું જોઈએ, તો તમે એકદમ કોન્ફિડન્સ સાથે જવાબ ટીક કરી શકો. કરંટ અફેર્સ માટે શું કરવું જોઈએ ડે ટુ ડેમાં, તો એક તો તમારે ન્યૂઝપેપર વાંચવું જોઈએ. ન્યૂઝપેપર માટે એક ગુજરાતી ન્યૂઝપેપર તમારે વાંચવું જોઈએ અને સાથે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડવી જોઈએ. ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાથી એક તો તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે,
બીજી વસ્તુ, ઇંગ્લિશનો જે મેઇન્સનો પેપર હોય છે 150 માર્ક્સનો, એમાં તમને ખૂબ સારી રીતે એ કામ લાગવાનું છે. તો એક ન્યૂઝપેપર છે ઇંગ્લિશ, એની ટેવ પડી દઉં, એ તમે ફિઝિકલ કોપી જે હોય એને પણ લઈ શકો, અથવા ઇન્ટરનેટમાં અવેલેબલ હોય છે, હવે તો તમામ પ્રકારના ન્યૂઝપેપર અવેલેબલ હોય છે, તો એમાંથી વાંચવાની ટેવ પડી દઉં. અને હું વિદ્યાર્થીઓને રિકમાન્ડ કરીશ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. એનું કારણ એ છે કે એમાં પરીક્ષાલક્ષી માહિતી, મતલબ કે એવા આર્ટિકલ તો હોય છે, પરંતુ એની જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ સૌથી સરળ લેંગ્વેજ હોય છે. તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જુઓ કે ધી હિન્દુની જુઓ, તો એની કરતાં ઇન્ડિયન એક્સપ્રેસ છે, એમાં લેંગ્વેજ એકદમ સરળ રહેતી હોય છે. તો હું તમને આ એક રિકમાન્ડ કરીશ. એક ગુજરાતી ન્યૂઝપેપર, ગુજરાતી ન્યૂઝપેપર હોય એમાં પૂરતી આવતી હોય છે, અને એમાં ખૂબ સારા આર્ટિકલ પણ આવતા હોય છે જે કરંટ બાબત ઉપર આધારિત હોય છે, તો એને વાંચવાની એક ટેવ પાડી દઉં. જીપીએસસી પાસ થવા માટે બે મુખ્ય બાબત છે. એક એનાલિસિસ પાવર, કે તમે જૂના પેપર્સનું એનાલિસિસ કરો, કેવા ક્વેશ્ચન ઉપર ફોકસ થાય છે એનું એનાલિસિસ કરો. અને બીજી બાબત છે રીડિંગ. જેમ મેક્સિમમ રીડિંગ હશે એમ વધુ ને વધુ તમે સારી રીતે મેઇન્સમાં લખી શકશો, ઇન્ટરવ્યુ બોલી શકશો સારી રીતે. તો ડેઈલી કરંટ અફેર્સ માટે એક ન્યૂઝપેપર તમે શરૂ કરાવી દો. ડેઈલી કરંટ અફેર્સ માટે થઈ અને તમે કોઈ ચોક્કસ વેબસાઇટને ફોલો કરી શકો, અથવા તમે લાઈવ લેક્ચરને ફોલો કરી શકો. વર્લ્ડ ઇન બોક્સે ઓલરેડી ડે ટુ ડે કરંટ અફેર્સ માટે લાઈવ લેક્ચર શરૂ કર્યા છે. ડેઈલી 11 વાગે, સવારે ડેઈલી 11 વાગે વર્લ્ડ ઇન બોક્સની જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એમાંથી લાઈવ લેક્ચર આપણે સ્ટાર્ટ કર્યા છે, તો એને તમે ફોલો કરી શકો. ડે ટુ ડેની માહિતી, ખૂબ સારી સચોટ માહિતી, માહિતી સવર તમને એ મળવાપાત્ર થશે. કરંટ અફેર્સ ન્યૂઝ આપણે ચલાવીએ છીએ. વર્લ્ડ ઇન બોક્સની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ડેઈલી બેઝિસ ઉપર કરંટ અફેર્સ ન્યૂઝ મૂકવામાં આવે છે. એકદમ સરળ લેંગ્વેજની અંદર ડે ટુ ડેની ઘટનાઓને આપણે એમાં લખીએ છીએ, તો એને તમે ફોલો કરી શકો. અને દિવસની અંદર ચોક્કસ સમય આપી શકો કે ભાઈ હું 1/2 કલાકથી લઈને 1 કલાક સુધી આ તમામ પ્રકારની પ્રવૃત્તિ માટે ફાળવી દઈશ. અને આ વર્ધી હશે, યાદ રાખજો, આ મૂલ્યવાન હશે. આમાં તમારો સમયનો બગાડ નહીં થાય, પરંતુ આ તમને ચોક્કસથી પરિણામ આપશે. અને એ જ રીતે વર્લ્ડ ઇન બોક્સનું જે મેગેઝિન આવે છે, તો એ અમારા માટે બહુ ગૌરવની વાત છે કે વર્લ્ડ ઇન બોક્સના મેગેઝિનને હવે સાબિતીની જરૂર નથી. વર્લ્ડ ઇન બોક્સના મેગેઝિનમાંથી જ્યારે જ્યારે જીપીએસસી બોર્ડની પરીક્ષા કમ્પ્લીટ થાય પ્રિલિમની, એટલે અમે એક PDF તૈયાર કરતા હોઈએ. કયા પેજ ઉપરથી કઈ જગ્યાએથી ક્વેશ્ચનનો જવાબ છે એને હાઇલાઇટ કરી અને PDF બનાવીને માર્કેટમાં મૂકતા હોઈએ, કે જેથી કરીને વિદ્યાર્થીઓને વિશ્વાસ આવે કે એના હાથમાં જે મેગેઝિન રહેલું છે એકદમ યોગ્ય છે. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે જીપીએસસી બોર્ડની તૈયારી કરીએ તો કંઈક ઇંગ્લિશ એકાદું કરંટ અફેર્સ વાંચીએ તો કંઈક મતલબ વાત જામે, પરંતુ એવું નથી હોતું. તમે જીપીએસસી બોર્ડની પરીક્ષાઓ જોઈ લ્યો અને વર્લ્ડ ઇન બોક્સનું મેગેઝિન જોઈ લ્યો, તમને પોતાને જ અંદાજ આવશે કે આમાંથી ક્વેશ્ચન મળે છે કે નથી મળતા. કદાચ તમે ઇંગ્લિશ, તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો અને હવે તમે ઇંગ્લિશ સ્ટાર્ટ કરી દીધું, તો તમને લેંગ્વેજ સમજવામાં વાર લાગશે, ભાઈ થોડો ટાઈમ જશે, બરાબર. એની કરતાં સરળ શબ્દની અંદર મળે છે તો એ જ કરવું જોઈએ. બાકી તમને જે રસ પડતો હોય એ મેગેઝિન વાંચી શકો, અને તમને જે વેબસાઇટ ફોલો કરવાનું મન થતું હોય ફોલો કરી શકો. ત્યાર પછી આપણે વાત કરીએ કે અલગ અલગ પ્રકારના પુસ્તકો આપણે ક્યાં વાંચવા જોઈએ. તો પુસ્તકોની અંદર હું તમને વર્લ્ડ ઇન બોક્સનું સજેશન આપીશ, બાકી તમારી ચોઈસ છે. તમને જે પુસ્તકની લેંગ્વેજ સરળ લાગે છે, તમને વિશ્વાસ આવે છે કે આમાંથી પરીક્ષામાં પૂછાય છે, તો એ તમે વાંચી શકો. પુસ્તકનું સિલેક્શન બે રીતે થતું હોય. એક, એમાં જે ટોપિક લખવામાં આવ્યો છે એની લેંગ્વેજ, એની ભાષા તમને સમજાય છે કે કેમ, ભાષાની દ્રષ્ટિએ શુદ્ધતા છે કે કેમ. બીજી વસ્તુ કે એમાંથી પરીક્ષામાં વળી પાછા સવાલો પૂછાય છે કે કેમ. આખું પુસ્તક તમે માનો કે 400 પેજનું વાંચો, બે ક્વેશ્ચન એ ન પૂછાય, તો એ ખોટી બાબત છે. એટલે પુસ્તકના સિલેક્શન બે રીતે થતા હોય, બે બાબત ઉપર. એટલે તમે જ્યારે પુસ્તક લેવા માટે જાઓ તો માત્ર ટાઇટલ પેજ તમે જોઈ લ્યો, કરકરિયાવાળા પેજ છે ને, કલરવાળા પેજ છે ને, એવું તમે જોઈ લ્યો, એ અયોગ્ય બાબત છે. તમારે એનું મૂલ્યાંકન કરવું જોઈએ, વિદ્યાર્થી તરીકે ફરજ છે. તો ગુજરાતમાં ઇતિહાસ માટે આપણી પાસે સરસ પુસ્તક છે, જીપીએસસી માટે પંચાયતી રાજનું પુસ્તક છે, અને એ કહેવાની જરૂર નથી કે મેં તૈયાર કર્યું છે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસાનું પુસ્તક ખૂબ જ સારા કન્ટેન્ટ સાથે અને એકદમ માહિતી સભર પુસ્તક, જે માર્કેટની અંદર નવું આવી રહ્યું છે, એટલે વિધિન 1 વીકની અંદર તો માર્કેટની અંદર આવી ગયું હશે. તો સાંસ્કૃતિક વારસા માટેનું એકદમ લેટેસ્ટ પુસ્તક અને ખૂબ જ સારી માહિતી સાથે લોન્ચ થઈ રહ્યું છે. ત્યાર પછી ભારતીય બંધારણ માટેનું પુસ્તક છે, અને આ પુસ્તક પણ મેં તૈયાર કરેલું છે. 1100 પેજનું પુસ્તક છે.
વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હતી કે જીપીએસસી માટે સરસ એક પુસ્તક લાવવામાં આવે, તો 1100 પેજનું એક પુસ્તક આપણે મૂક્યું છે જેમાં કેસ સ્ટડી સાથે સમજાવ્યું છે. અત્યાર સુધીમાં જે પુસ્તકો આવે છે એમાં ઉદાહરણો નથી આપ્યા, જે રિયલ ઉદાહરણો કેટલાક બની ગયા હોય, જે કેસ સ્ટડી જેને આપણે કહી શકતા હોઈએ, તો એવા કેસ સ્ટડી સાથેનું પુસ્તક છે. ત્યાર પછી ગુજરાતની ભૂગોળ અને જિલ્લા માટેનું પુસ્તક છે, મેથ્સ અને રિઝનિંગ માટેનું પુસ્તક છે, અને સાયન્સ એન્ડ ટેકનું પુસ્તક છે. તો આ પુસ્તક તો ખૂબ સફળ રહેલું છે જીપીએસસી માટે થઈ, અને જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે એનું કવરેજ ચોક્કસથી મળી જાય છે. બે પુસ્તકો અત્યારે પાઇપલાઇનમાં છે, એક ઇકોનોમિક્સ માટેનું ખૂબ સારું પુસ્તક તૈયાર થઈ રહ્યું છે અને એક પુસ્તક ભૂગોળ માટે તૈયાર થઈ રહ્યું છે. અમારી પાસે ઓલરેડી પુસ્તકો રહેલા છે, ભૂગોળ માટે પણ છે, ઇકોનોમિક્સ માટે પણ છે, પરંતુ એ પુસ્તકને કેટલાક કારણ સાથે અટકાવ્યા છે, જેમ કે એમાં વધુ ને વધુ અપડેશન અમારે કરવાનું છે અને સાથે પરીક્ષાલક્ષી માહિતી ખૂબ એમાં નાખવાની છે, અને એ કારણ સાથે અત્યારે એ પ્રોસેસ શરૂ છે. તો ટૂંક જ સમયની અંદર બે નવા પુસ્તક આવી રહ્યા છે, એક ઇકોનોમિક્સ માટે અને એક ભૂગોળ માટે, અને એક ભારતના ઇતિહાસ માટે કમ્બાઈન્ડ પુસ્તક આવી રહ્યું છે. અત્યાર સુધી પુસ્તક તો આવે છે ભારતના ઇતિહાસ માટે, એક આધુનિક ભારતનો ઇતિહાસ પણ છે અને પ્રાચીન મધ્યકાલીન પણ છે, પણ હવે એક કમ્બાઈન્ડ પુસ્તક આવી રહ્યું છે. તો વધારે રાહ નહીં જોવી પડે, ટૂંક સમયની અંદર તમે આ પુસ્તકો જોઈ શકશો, મેળવી શકશો. ત્યાર પછી આપણે હમણાં જે વાત કરી ગયા એ મુજબ કે તમારે શું કરવું પડશે, એક તો ઓલ્ડ પેપરનું એનાલિસિસ કરવું પડશે. આ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરવાનું છે. જીપીએસસી માટે તમે સિલેબસને ધ્યાને રાખીને તૈયારી નહીં કરશો, પરંતુ જૂના પેપરના ક્વેશ્ચન્સને ધ્યાને રાખીને તૈયારી કરશો. ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય છે કે પહેલાં ઇતિહાસ આખો વાંચી લઈએ અને ત્યાર પછી જોઈએ કે કેવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે. તો આ પદ્ધતિ તદ્દન ખોટી છે. ખરેખર વાસ્તવિક પદ્ધતિ એવી હોય કે પહેલાં તમે જૂના પેપર્સનો અભ્યાસ કરો અને ત્યાર પછી તમે વાંચવાનું સ્ટાર્ટ કરો, જેથી કરીને જ્યારે વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચન મેં જોયેલો હતો, આ ક્વેશ્ચન મેં આટલી વાર જોયેલો હતો, મતલબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો માત્ર વાંચવાંચ નહીં કરવાનું, પદ્ધતિસરનું સ્માર્ટ વર્ક આપણે કરવાની જરૂર છે. તો ઓલ્ડ પેપરનો અભ્યાસ કરી લ્યો, અને વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીની એક એપ્લિકેશન છે, બરાબર, તમે ભાવનગરના નંબર ઉપર કોલ કરશો તો તમને એ એપ્લિકેશન લિંક આપી દેશે. એપ્લિકેશનની અંદર તમામ ઓલ્ડ પેપર્સ આપણે મૂકેલા છે, તમામ, અને કેટેગરી પ્રમાણે મૂકેલા છે. તો જીપીએસસીના પેપર તમને અત્યાર સુધીના તમામ ત્યાં આગળ મળવાપાત્ર થઈ જશે. ત્યાર પછી મોક ટેસ્ટ પ્રેક્ટિસ છે, એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમે વાંચી તો લીધું, પરંતુ એમાંથી આવડે છે કે કેમ, કઈ જગ્યાએ માર્ક્સ કટ થાય છે, ટાઈમસર એ પેપર પૂરું થાય છે કે કેમ. તો વિદ્યાર્થીઓ મોક ટેસ્ટથી બચતા હોય છે અને છૂટતા હોય છે, એનાથી મતલબ છટકી જતા હોય છે. કેટલાકને તો ડર લાગતો હોય છે, મોક ટેસ્ટ દેવા માટે જશું અને ધારે મુજબ માર્ક્સ નહીં આવે તો વળી પાછા ડીમોરલાઇઝ થઈ જશું, મતલબ એની જરૂર નથી. મોક ટેસ્ટની અંદર 0 માર્ક્સ આવે તોય તમારે મોક ટેસ્ટ દેવા જવું જોઈએ. મોક ટેસ્ટમાં રહેલા ક્વેશ્ચન્સ બેઠા પૂછાય એવો અમે દાવો નથી કરતા, પહેલી વસ્તુ. પરંતુ તમને જે એ શીખવો છે ને, મતલબ એક જે કોન્ફિડન્સ આપશે, તમને જે ડરનો માહોલ દૂર કરાવશે, તમને જે ઘૂંટવાની પ્રેક્ટિસ કરાવશે, તમને જે સમયસર પેપર પૂરો કરવાની પ્રેક્ટિસ કરાવશે, એ મહત્વપૂર્ણ બાબત છે. અમે પ્રયાસ તો એવો જ કરીએ છીએ કે એની નજીકના ક્વેશ્ચન્સ તમારે રહે ફાઇનલ એક્ઝામની અંદર, પણ અમે દાવો નથી કરતા. પણ એ ફાયદો ચોક્કસ થતો હોય છે કે એની જેવા જ ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવતા હોય છે ફાઇનલમાં. તો મોક ટેસ્ટ તમારે અચૂક દેવી જોઈએ. જે જગ્યાએ ઓફલાઈન મોક ટેસ્ટ પોસિબલ બને ત્યાં ઓફલાઈન, અને જે જગ્યાએ પેપર ઘરે મંગાવીને થઈ શકતા હોય તો ટાઈમસર એ પેપર આપી અને પ્રેક્ટિસ કરવી જોઈએ. તો મોક ટેસ્ટ તમારે અચૂક કરવી જોઈએ. જે જે વિદ્યાર્થીઓ ટોપર બનેલા છે એમણે આ કામ ખૂબ સારી રીતે કરેલું છે કે ડેઈલી બેઝિસ ઉપર, એકવાર સિલેબસ વાંચી લીધા પછી, મતલબ અભ્યાસ પૂરો કર્યા પછી, ડેઈલી બેઝિસ ઉપર પ્રેક્ટિસ કરેલી છે. તો આ તમને ફાયદો કરાવશે એ પ્રકારની બાબત છે. તો આપણે આ સેશનની અંદર જીપીએસસી બોર્ડનું માળખું, ત્યાર પછી કટ ઓફ માર્ક્સ અને કયા પ્રકારે આપણે તૈયારી કરવી જોઈએ એના વિશે ટૂંકી આપણે માહિતી મેળવી અને એકદમ બ્રીફ માહિતી મેળવી. આગામી પરીક્ષાઓ તમે આપો, સારી રીતે તૈયારી કરો, એના માટે શુભકામનાઓ તો આપીશ. પરંતુ સાથે તમને કોઈ હેલ્પની જરૂર હોય, બરાબર, તમે માની લો કે ક્લાસમાં આવો તો જ અમને પૂછી શકો જરૂરી નથી, તમે એમને પણ અમારો સંપર્ક કરી શકો. અને દરેક જે અલગ અલગ એકેડેમી ચાલે છે, વર્લ્ડ ઇન બોક્સની જે 15 જગ્યાએ શાખાઓ ચાલે છે અને નંબર તમને મળી રહેતા હોય છે, ટેલિગ્રામ ચેનલની અંદર સર્ચ કરો. ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર છે, ત્યાં આગળ જીપીએસસીની બેચ પણ સ્ટાર્ટ થતી હોય છે, અને 1 સપ્ટેમ્બરના દિવસથી જ ત્યાં જીપીએસસીની એક બેચ 8 મહિનાના સિલેબસ માટે થઈ અને શરૂ કરવામાં આવેલી છે.
તો તમે બેચમાં જાઓ તો ઠીક છે, માનો કે નથી જતા અને તમારે કોઈ હેલ્પની જરૂર છે, કોઈ મૂંઝવણ છે, કેવું વાંચવું કેવું ન વાંચવું વગેરે, તો ચોક્કસ તમે સંપર્ક કરી શકો. અને ફરી પાછા આ પ્રકારના લેક્ચરની અંદર મળીએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.